રાણપુરના રાજપરા ગામે ઇલેક્ટ્રિક શોક લાગવાને કારણે મૃત્યુ પામેલા પરિવારને પીજીવીસીએલ દ્વારા 50,000 ની સહાય આપવામાં આવી। રાણપુર તાલુકાના રાજપરા ગામે ગઈકાલે બે સગા ભાઈઓને વીજ શોક લાગવાથી મોત નિપજ્યા હતા। પીજીવીસીએલના ઘોર બેદરકારીના કારણે બે સગા ભાઈઓના મોત નિપજ્યા હતા। બંને ભાઈઓ જ્યારે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે પોતાની ભેંસ તળાવની પાળ પર જતી હોય તેને રોકવા જતા પીજીવીસીએલના હેવી લાઇનના વાયરો જમીનથી 2 ફૂટ જ નીચા વાયરો હતા। જ્યારે જયદીપભાઈ રણછોડભાઈ ભેંસને હાંકવા જતા પીજીવીસીએલના વાયરો નીચે હોય તેને અડી જતા વીજશોક લાગતા પોતાના ભાઈને દેવેન્દ્રભાઈ રણછોડભાઈ બચાવવા જતા તેમને પણ વીજશોક લાગતા બંને ભાઈઓના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા। જેને લઈ ભાજપ સંગઠનના આગેવાનો દ્વારા તાત્કાલિક ઊર્જા મંત્રી સૌરભ પટેલને વાત કરતા ઊર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા પીજીવીસીએલના અધિકારીઓને તાત્કાલિક ધોરણે મૃત્યુ પામનારના પરિવારને તાત્કાલિક સહાય પહોંચાડવા સૂચના આપવામાં આવી હતી। ત્યારબાદ આજરોજ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા મૃત્યુ પામનાર પરિવારને આજરોજ 50,000 ના ચેક આપવામાં આવ્યા હતા। કાલે જે ઘટના બની તે તમારે શું થતા હતા? મારો છોકરો હતો। શું બન્યું હતું એમની સાથે? એ વાડી હતો અને ત્યાં ભેંસને છોડી પાણી પાવા અને ભેંસ ભાગી અને તળાવની પાળ ઉપર ચડી ગઈ। એની પાછળ એને વાળવા ગયો તો ના તાર નીકળેલા જીએબીના જે બહુ નીચા છે અને તળાવની પાળથી લગભગ 4 ફૂટ જ અથડશે અને છોકરાને ખ્યાલ ન રહ્યો અને તાર હજુ અથડાઈ ગયો। જીએબીની ભૂલના લીધે આમનું કારણ બન્યું છે સાહેબ। બીજો છોકરો એને છોડાવવા ગયો મોટો તો એને પણ ઉપાડી દીધો। આમને સંતાનોમાં શું છે? બેને એક એક દીકરી છે। જયેશને 6 મહિનાની દીકરી છે અને દેવેન્દ્રને 12 મહિનાની દીકરી છે। આમને અભ્યાસ ક્યાં સુધી કરેલો હતો છોકરાઓએ? મોટા છોકરાએ પીટીસી કરેલો છે દેવેન્દ્રએ અને જયેશને 10 પાસ। સર આપનો પરિચય? મારું નામ એચ કે ગડારા છે, ડેપ્યુટી એન્જિનિયર રાણપુર સબ ડિવિઝન। સુધા કાલે બે રાજપરા ગામે બે છોકરાઓને શોટ લાગીને મૃત્યુ પામ્યા હતા, એમાં શું હકીકત હતી, શું વાત હતી? એટલે એમાં હકીકતમાં એવું હતું કે આપણો જે બુબાઓ ફીડર છે સિંગલ ફેસમાં ચાલુ હતો અને ભારે પવન ને વરસાદ પણ આવ્યો હતો એટલે એના હિસાબે જે કંઈ લાઈનનો જે પોલ છે એ સહેજ નમી ગયો હતો એના લીધે જે તાર છે એના વીજ લાઈન તાર થોડોક નીચે આવી ગયા અને યરસામાં હવે આલો એ લોકોનો એક બફેલો એટલે કે ભેંસ છે એ ચરતી ચરતી અહીંયા પાળા ઉપર ચડી છે અને એક ભાઈ છે એને બચાવવા માટે પાછળ ગયા એમાં ઇન્ડક્શન ઝોનમાં આવી ગયા એને શોટ લઈ ગયો અને એ ભાઈને બચાવવામાં બીજા એક ભાઈ આવ્યા એને પણ શોટ લઈ ગયો અને સ્થળ ઉપર એનું મૃત્યુ થઈ ગયું। સર જમીનથી કેટલા અંતરે નીચા હશે તારો? જમીનથી તો અત્યારે આ પોઝિશનમાં તો એવરેજલી 2 મીટર જેવા છે। સર હાલ અત્યારે તમે આવ્યો છો એમના પરિવાર સાથે, શેના માટે? શું આર પરિવારમાં એટલે આવ્યો છું કે ભાઈ એને એક સહાનુભૂતિ આપવા માટે અને બીજું કે અમારી જે ગાંધીનગર જે છે ઓફિસ ત્યાંથી પણ સૌરભ પટેલ સાહેબ શ્રીની ઓફિસમાંથી પણ ફોન આવ્યો હતો મહેતા સાહેબનો કે શું છે બધું જાણ્યું અને તાત્કાલિક અરજદારને ચેક અર્પણ કરવો અને અગત્યના પગલાં લેવા એટલા માટે અહીંયા દાદા અહીંયા રોજ કામ કરવા માટે અને પ્લસ દાદાને મળી અને એને સહાનુભૂતિ આપી ચેક અર્પણ કરવા માટે આવ્યો છે। કેટલાનું ચેક સાહેબ અર્પણ કરવાનું? બંનેને અત્યારે તો 50,000 નો ચેક અમે અર્પણ કરીએ છીએ પણ જે કાંઈ પીજીવીસીનો જે નિયમ છે વહેલી તકે બધી કાર્યવાહી પૂરી કરી અને અમે બધું એનું વળતર જે છે બાકીનું છે એ અમે આપી દઈશું।